માંડવીના મંજલ ગામે પ્રાચીન સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખતા 125 વર્ષથી ઉજવાતી પ્રાચીન ગરબી દોહા છંગ અને ગરબાઓના સંગાથે ગામના યુવાનોએ આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખી છે। માંડવી તાલુકાના હમલા મંજન ગામે 125 વર્ષથી પ્રાચીન ગરબીને જાળવી રાખી ગામના યુવાનો દ્વારા નવરાત્રિની ઉમંગભેર ઉજવણી થાય છે। ઠાકર મંદિરે ચોકમાં દોહા છંદ અને ગરબા ગાય ત્યારબાદ થાર ધરાવવામાં આવે છે અને પરંપરાગત રીતે ગામના યુવકો દ્વારા ગરબાઓ આરતી સાથે નવરાત્રિ આયોજન થાય છે। માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ઠાકર મંદિર ખાતે સ્વર્ગસ્થ બાબુભાઈ ઠક્કરે રાધાકૃષ્ણ મૂર્તિ બિરાજમાન કરી ત્યારબાદ ગામની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો આવ્યો છે। મંજલ ગામ ખાતે સાહેબજી જાડેજાના કુળદેવી મોમાઈ માતાજી મંદિર, જૂનું મોમાઈ માતાજી મંદિર અને પાબુદાદાના મંદિર નવરાત્રિની ઉજવણી થાય છે। ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકારના નીતિ નિયમો મુજબ નવરાત્રિની સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે। ગામની પ્રાચીન ગરબીમાં ઉમિયાશંકર ગોર, પત્તુભા જાડેજા, ખાનજી દેવાજી જાડેજા, રણજીતસિંહ જાડેજા, છત્રપસિંહ જાડેજા, નવુબા ખમુબા, અજીતસિંહ હરિશંક, નારાયણજી કલ્યાણજી, જસુબા મોહબ્બતસિંહ, અમૃતસિંહ બાપુબા, ભવાનજી મહારાજ વગેરે વડીલોનો યોગદાન રહ્યું છે। પ્રાચીન ગરબીમાં નાટક અને રામદેવપીના આખ્યાન સહિતના આયોજનો અગાઉ યોજાયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલ અને વન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે પરેશ જોશી। હું વાત કરું હાલમાં જ્યારે નવરાત્રિનો છઠ્ઠો દિવસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિમાં આપણે જોઈએ છીએ કચ્છ અને દેશ વિદેશમાં માતાજીનો ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। ખાસ હું વાત કરું આજે માંડવી તાલુકાના છેવાડાના ગામની, તો માંડવી તાલુકાના આપણે આજે અમારી આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે હમલા મંજલ ગામે। આ ગામે આપણે જોઈએ છીએ કે ખરેખર આજે પ્રાચીન જે આપણી સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ અને માતાજીનો કેવી રીતે પાઠ થાય એ બધું અહીંયાનું આયોજન તમને જોઈને ખરેખર ખુશી થાય। આજે માતાજીની આરાધના ભક્તિભાવથી કરવામાં આવે છે અને અહીંયાનો શું છે આ ગરબીનો જૂનો ઇતિહાસ આપણે જાણીએ ગામના વડીલ પાસેથી। આપનું નામ? મારું નામ પત્તુભા વેલુભા જાડેજા, ને મને સાંભળે સમજણો થયો 2005-2006 ત્યાંથી કરીને સતત ગરબી આવી રીતે ચાલુ જ છે। એમાં તેથી તો માણસો ઘણા હતા, જૈન હતા, લુવાણા હતા, ભાટિયા હતા, ને દરબારોની વસ્તી હતી બરાબર। ત્યાંથી કરીને આ ચાલુ જ છે, દિવસે દિવસે વધતો જાય છે બરાબર। આપણી સાથે ગામના ગોર મહારાજ છે, ઉમિયાશંકર મહારાજ પાસેથી આપણે જાણીએ, શું કહેશો નવરાત્રિ કેટલી જૂની છે, શું છે માતાજી? નવરાત્રિને લગભગ 125 વર્ષ થઈ ગયા ચાલુ છે, કારણ કે 87 વર્ષની તો મારી ઉંમર થઈ છે, એનાથી આગળથી જ ચાલુ છે, વડીલો પારથી જ લગભગ 125 વર્ષ થઈ ગયા। ખાસ આ નવરાત્રિની હું વાત કરું તો શું વિશેષતા હોય છે આ નવરાત્રિમાં? રાસ, ગરબા અને ભજન ભાવ સારી રીતે ઉજવીએ છીએ। પહેલાં અહીંયા નાટક પણ થતા હતા, આ ગામમાં નાટક થતા હતા, ત્યારે શેરડી, હમલા, પ્યાકા એ બધા ગામના માણસો અહીંયા નાટક જોવા પણ આવતા હતા, પણ હવે બધા જૂના માણસો નીકળી ગયા અને નવા યુવાનો થઈ ગયા છે એટલે એ નાટક કરતા નથી। જો આપણી જોવા જઈએ તો સંસ્કૃતિ આજે નાટકની જે પરંપરા છે લુપ્ત થઈ રહી છે, ત્યારે તમે આપણે આશાપુરા ન્યૂઝના માધ્યમથી શું અપીલ કરશો? હલો, આ આશાપુરા માધ્યમના ચેનલથી હું એ જ અપીલ કરું છું કે આપણી જૂની સંસ્કૃતિ છે એ હંમેશા ચાલુ રાખજો અને જેમ બને તેમ સંપન્ન સલાહથી બધા ગામમાં રહેજો અને બધાનું સારું કરજો। દર્શક મિત્રો, ખરેખર આપણી જે જૂની સંસ્કૃતિ જો તમને જોવી હોય તો ખરેખર ગામડા કૂંદવા પડે। આજે આશાપુરા ન્યૂઝ ચેનલની ટીમ આજે ગામડાના પ્રવાસે નીકળી છે। દર વર્ષે અમે અમારી ટીમ નીકળતી હોય છે, જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એને ઉજાગર ખરેખર અમે કરી રહ્યા છીએ, ત્યારે અમને પણ એક ગૌરવની લાગણી અનુભવી છીએ। આજે જોયું અમે કે ખરેખર ગામના યુવાનો તમે જોવો, અહીંયા ઢોલ પોતે વગાડે છે, ભક્તિભાવ કેવો જોવા મળી રહ્યો છે, પ્રસાદ પણ ભાઈઓ પોતે જાત મહેનત કરે છે, ખરેખર હમલા મંજલ
ગામને આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. આજે આપણી પ્રાચીન સંસ્કૃતિ ટકાવી છે ત્યારે હવે આપણે મળીએ અહીંયાના લોકપ્રતિનિધિ, ખરા અર્થમાં લોકપ્રતિનિધિ આપણે કહીએ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે, એમની સાથે મુલાકાત કરીએ. બાપુ, શું કહેશો? નવરાત્રિ હાલમાં ચાલી રહી છે, મળી રહ્યો છે, ત્યારે આપ શું કહેશો? આગળ આવી જાઓ. પહેલો તો જય માં મોમાઈ, જય માં આશાપુરા, જય માં રવેચી. અમારી મારા હિસાબે જે ગરબી મંડળ છે, વર્ષોથી વડીલોની એક લગન અને એના સિવાય માની સાનિધ્યમાં નવે નવ નવરાત્રિમાં જે ગરબી થાય છે, સલાહ સંપત્તિ બધા મળી અડી મળીને ગરબી દાંડિયા રાસ પણ રમે છે છોકરાઓ. અને વર્ષોથી મારા પિતાશ્રી શિવભા વિલુભા જાડેજા જે પોતે પણ હાર્મોનિયમ વગાડતા હતા અને હાર્મોનિયમનો બહુ સારા એવા તાલથી વ્યવસ્થિત એક એક શબ્દ હાર્મોનિયમ બોલે એવા વગાડતા હતા. મારા મોટા બાપુ ચંદુભા વિલુભા જાડેજા એ પણ ભજન પણ ગાતા હતા, માતાજીના ગરબા પણ ગાતા હતા અને તેઓ પણ હાર્મોનિયમમાં પણ માહિર હતા. અને એના સિવાયનું કહું તો અમારા ખાનજી દેવાજી જાડેજા તે પણ અમારા ગરબાનો સથવારે બધી આ વડીલ ટીમો જે વર્ષોથી ગરબીની જમાવટ કરી. એના પહેલાં અમારા એક વડીલ શ્રી જે હતા બાબુભાઈ ઠક્કર, જેમણે અમારી ગરબીની બહુ સારી જમાવટ કરી. જે તે વખતે મને યાદ છે એ પ્રમાણે હું નાનો હતો ત્યારે લાઉડસ્પીકરની એક અમને સેટ લઈ આપ્યું હતું અને ત્યારથી અમારી ગરબીનો વિકાસ બહુ ઘણો થયો. એ બાબુભાઈ પણ સ્વર્ગવાસ છે, પણ ખરેખર એ આત્માને આજે અમે ધન્ય કહીએ છીએ કે અમારી ગરબી માટે પણ એને પણ યોગદાન આપ્યું હતું. ખાસ હું બાપુ વાત કરું તો આપણે જે મંદિરના દર્શન કર્યા ખરેખર બહુ ખુશી થઈ. માતાજીની આપણે આરાધના અહીંયા થયા જ્યારે આ ભક્તિભાવથી થઈ રહી છે ત્યારે અત્યારે આપણું આ મંદિર કેટલું જૂનું છે. અને ઠાકોરજી વિશે શું કહેશો? અમારા આ ઠાકોરજી રાધા કૃષ્ણની ભગવાનની જે મૂર્તિની પધરામણી થઈ આ ગામની અંદર, ત્યારથી લગભગ ગામના બધા પણ બહુ વ્યવસ્થિત આગળ આવ્યા છે. અને આ ભગવાનના જ્યારથી ચરણ આવ્યા છે ત્યારથી ગામની અંદર સંપ સલાહ, હજી સુધી કોઈ અઘટિત કોઈ તકલીફ જેવું નથી થયું અને ભગવાન આવ્યા ત્યારથી ગામમાં લીલા લહેર થયા છે બધાને. વાહ, સરસ. તો દર્શક મિત્રો, ખરેખર હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે તમે પણ ખરેખર હમલા મંજલ ગામે એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અહીંયા જે ઠાકોરજીનું મંદિર છે એ રાજાશાહી વખતનું છે અને તમે અહીંયા દર્શન કરશો તો ધન્યતા અનુભવશો. અહીંની ખાસ વિશેષતા એ જોવા મળી કે ખરેખર આપણે જોઈએ છીએ કે બહેનોના રાસ અલગ હોય છે, ભાઈઓનો પણ રાસ અલગ હોય છે. ભાઈઓ અહીંયા ભક્તિભાવ કરી અને માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે ખરેખર એકવાર આપ અવશ્ય માંડવી તાલુકાના હમલા મંજલ ગામની મુલાકાત લો. આ જોઈ રહ્યા છો તમે, ભક્તિભાવ જોવા મળી રહ્યો છે અને વિશેષ સ્વયંસેવકો અહીંયા છે તે માતાજીની આરાધના કરતા તમને જોવા મળે છે. અને વધુમાં હું વાત કરું તો હાલમાં લોકડાઉનની જ્યારે વિકટ પરિસ્થિતિ છે, જ્યારે સરકારની ગાઈડલાઈન મુજબ તમે જોઈ રહ્યા છો અહીંયા છે તે ડિસ્ટન્સ જાળવવામાં આવે છે, ત્યારે એ વિશે શું કહેશો? હું દર્શક મિત્રોને કહેવા માગીશ કે હમલા મંજલની ગરબીની અંદર આજે સોશિયલ ડિસ્ટન્સ અને સર્વે ભાવિકો છે જે એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહ્યા છે અને કોઈ પણ જાતનું તકલીફ થાય એવું કોઈ પણ નિર્ણય એવા ખોટા નથી લઈ રહ્યા. તો ખરેખર સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે અહીં છે તે માતાજીની આરાધના કરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો કે બધા વ્યવસ્થિત રીતે અંતર જાળવીને માતાજીની આરાધના કરે છે. અને આપણે દર્શક મિત્રોને શું સંદેશો આપશો? દર્શક મિત્રોને કહેવા માગીશ કે ગામે ગામ અત્યારે જે નવરાત્રિ ચાલી રહી છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનિટાઈઝિંગ કરો, માસ્ક ફરજિયાત રાખો અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોરોના મહામારી આપણામાં ન ફેલાવે એના માટે જાળવણી કરો. અને બીજું, આ ગામની એક હજી હું એક અમારા વડીલોને ભૂલી ગયો જે યાદ કરું છું કે અમારા એક ટપુભા વેલુભા જાડેજા જે વ્યક્તિ ગરબા માટે માહિર અને ભજન કલાકાર માટે પણ જેને કહેવાય ને એ એક સારી વ્યક્તિ હતી આ ગામની. અને એના સિવાય બીજા એક ખુમાનસિંહભાઈ અમારા જે સ્વર્ગવાસ થઈ ગયા તે પણ અહીંયા માતાજીની આરાધનામાં ગરબામાં ભાગ લેતા હતા અને બહુ એ સારી વ્યક્તિ આ ગામની થઈ ગઈ. ખરેખર હું કહીશ કે જો ગામડામાં વડીલો હોય અને વડીલોના જો આશીર્વાદ મળે તો ગામનો વિકાસ થાય. તમે જોઈ રહ્યા છો આ વિકાસશીલ ગામ છે, ત્યારે આપણે અહીં જોયું કે માતાજીની આરાધના કરવાનો હાલ આ વર્ષે શું દેશ છે, ત્યારે જાણવા મળ્યું કે કોરોનાનો જે રોગ છે એ
ખાલી આપણા ભારત દેશમાંથી નહીં, વિદેશ દેશ દુનિયામાંથી નાબૂદ થાય એ પ્રમાણે માતાજીની અહીં આરાધના કરવામાં આવી રહી છે.